फ्रेंड्स केम छो बधा मजा में ने। आज आप शीखीशू धोरण पांच नी अंदर विषय पर्यावरण आसपासनी अंदर पाठ बारमो के जेनु नाम छे जो आ खूटी जाए तो एना पेला भाग विषे आप शीखी गया हता। हवे आज आप शीखीशू भाग बीजो। पेला भागनी अंदर आप शीख्या हता ऊर्जाना स्त्रोतो विषे के दरेक वाहनों छे ई सेना द्वारा चाले छे तो के पेट्रोल डीजल अथवा तो एलपीजी के सीएनजी गैस द्वारा। तो दरेक वाहनोनी अंदर ऊर्जा प्राप्त थाय छे मळे छे त्यारे वाहन चाले छे के दरेक सजीवो छे एने जीववा माटे खोराक जरूरी छे तो जी दरेक कार्य करी शके छे। तेवी ज रीते दरेक वाहनो छे एनी अंदर ईंधण नाखवामां एटले के बळतण नाखवामां आवे छे तो ज ते चाले छे। जेवु बर्तन पूरु थई जाय छे एटले ई वाहन बंध थई जाय छे। हवे आवा ऊर्जाना जे स्त्रोतो छे एनो आपणे विवेकपूर्ण अभ्यास विवेकपूर्णक आपणे वपराश करवो जोईए तेना विशे आपणे शीख्या हता। हवे आजे आपणे भाग बे नी अंदर वधु माहिती मेळवशुं के एवा तो ऊर्जाना क्या स्त्रोतो छे के जे आपणने भविष्यमां खूटी जाय तेवा पण छे एवा स्त्रोतो विशे आपणे शीखीशुं। हवे पहेलो ज पॉइंट छे के पृथ्वी मानो खजानो। आपणी पृथ्वी छे એમાંનો ઘણો એવો ખજાનો છે કે જે આપણને પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે કે જે જમીન ખોદતા પ્રાપ્ત થાય છે। જમીનમાં ખૂબ જ ઊંડાણમાં રહેલું છે તો આ પેટ્રોલિયમ પેદાશો છે એ આપણને ખૂબ જ ઊંડાણેથી મળી આવે છે પરંતુ દરેક જગ્યાએથી પ્રાપ્ત થતી નથી। આ વૈજ્ઞાનિકો છે એ પેટ્રોલિયમ પેદાશો ક્યાં રહેલી છે તેના માટે સંશોધનો કરતા હોય છે અને તેને બહાર કાઢવા માટે અનેક મોટા મોટા યંત્રોનો પણ ઉપયોગ કરે છે અને અનેક ટેકનિકલ વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે અને મોટા મોટા સાધનો લઈ અને તેઓ આ પેટ્રોલિયમ પેદાશો છે એને બહાર કાઢે છે। જ્યારે આ પેટ્રોલિયમ પેદાશો કાઢવામાં આવે છે ત્યારે આ ઓઇલ જે હોય છે તે એકદમ ઘટ હોય છે, એકદમ ઘાટું હોય છે, જાડું હોય છે અને એકદમ કાળું એવું હોય છે। હવે આમાંથી આ પેટ્રોલિયમ પેદાશો છે એને અલગ પાડવામાં આવે છે। પેટ્રોલ ડીઝલ કેરોસીન તેમજ એલપીજી સીએનજી ગેસ છે કે અન્ય કુદરતી પેદાશો છે એને અલગ અલગ રીતે અલગ પાડવા માટે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। રિફાઇનરી વિશે તમે જાણ્યું જ હશે તે આ નામ તમે આ નામથી તમે પરિચિત જ હશો તો તેની અંદર મોકલી અને આ પેટ્રોલિયમ પેદાશો હોય છે એને અલગ પાડવામાં આવે છે। તો દરેક વાહનો છે એ માત્ર પેટ્રોલથી જ ચાલતા હોતા નથી આપણે અગાઉ જાણ્યા હતા તેવી રીતે। સ્કૂટર છે તો સ્કૂટરની અંદર પેટ્રોલ વપરાય છે, જ્યારે બસ કે ટ્રક હોય છે તો તેની અંદર ડીઝલનો ઉપયોગ થતો હોય છે, જ્યારે વાન છે કે રિક્ષાઓ હોય છે તેની અંદર સીએનજી ગેસનો ઉપયોગ થતો હોય છે, તો રાંધણ ગેસ તરીકે બળતણની અંદર એલપીજી ગેસનો પણ ઉપયોગ થતો હોય છે। હવે આ પેટ્રોલિયમ પેદાશો છે એ આવી રીતે આપણને પ્રાપ્ત થાય છે દરેક જગ્યાએથી। ઘણા લોકોને એમ થાય કે પાણીનો જેમ બોર કરીએ છીએ તેવી રીતે ઘરની અંદર બોર કરી અને આપણે આ પેટ્રોલિયમ પેદાશ મેળવી શકીએ, પરંતુ નહીં, દરેક જગ્યાએથી આ પેટ્રોલિયમ પેદાશો છે એ પ્રાપ્ત થતી નથી। તેના વિશે આપણે અગાઉ પણ પહેલા ભાગની અંદર અભ્યાસ કર્યો હતો કે વર્ષો લાખો વર્ષો વીતે છે ત્યારબાદ જમીનમાંથી આ પેટ્રોલિયમ પેદાશો હોય છે એને પ્રાપ્ત કરવામાં આવે છે અને આ રિફાઇનરીની અંદર અલગ અલગ પાડવામાં આવે છે। હવે આપણે બીજો પોઈન્ટ શીખીશું પહેલાની વાત, જેમાં ચૂલા અને લાકડા જેનો બળતણ તરીકે ઉપયોગ થતો હતો તેના વિશે માહિતી મેળવીએ। તો આ પાઠની અંદર પણ એક નાની એવી સ્ટોરી આવે છે કે દુર્ગા નામની એક સ્ત્રી હોય છે। આ સ્ત્રી છે એ પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘર ચલાવવા માટે બળતણ માટે લાકડા લેવા જતી હોય છે। ગામમાં લાકડાઓ છે એ જ્યાં જ્યાં પડ્યા હોય છે, વૃક્ષો નીચે જ્યાં જ્યાં લાકડા નાના નાના લાકડાઓ પડ્યા હોય છે તે વીણતી હોય છે અને સાથે તેમની જે દીકરી હોય છે તે પણ તેને લાકડા વીણવામાં મદદ કરતી હોય છે। ગમે એમ કરી અને તે લાકડાઓને એકઠા કરી મહેનત આવી કરી અને તે પોતાના ઘરે લઈ જાય છે
અને તેના સળગાવી અને તેના ઉપર રસોઈ કરે છે, કારણ કે એના સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ નથી। હવે આ જ્યારે આ લાકડાઓ ભીના લાકડાઓ સળગે છે ત્યારે તેમાંથી જે ધુમાડો નીકળતો હોય છે એને લીધે આ દુર્ગાને ખાંસી આવતી હોય છે। વધારે ને વધારે ખાંસી આવવાનું કારણ શું છે તો કે આ ધુમાડો। તેની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી, કારણ કે ઘર ચલાવવા માટે તેને રસોઈ કરવા માટે માત્ર લાકડાને સળગાવીને જ તે રસોઈ કરતી હોય છે, કારણ કે તેની પાસે અનાજ ખરીદવાના પૈસા પણ માંડ હોય છે। તે બીજા કોઈ પણ વ્યવસ્થા કરી શકે તેમ નથી હોતી, એટલે તેની પાસે એક જ વિકલ્પ હોય છે, તે છે લાકડું। બરાબર, કે લાકડાને સળગાવી અને તેના ઉપર તે રસોઈ કરતી હોય છે। તો આવી રીતે તે પોતાનું ગુજરાન ચલાવે છે। અને પહેલાંના સમયની અંદર વાત કરીએ તો પહેલાંના સમયની અંદર વધારે પડતા લોકો, આશરે બે તૃતીયાંશ જેટલા લોકો છે, એ લાકડાનો જ રસોઈ કરવા માટે ઉપયોગ કરતા હતા અને બળતણ તરીકે વાપરતા હતા। લાકડા અને છાણા તેમજ સૂકા જે ડાળખા હોય છે વનસ્પતિના, તેનો ઉપયોગ કરતા હતા અને ચૂલાઓની અંદર આ લાકડાઓને અથવા તો છાણા છે તેને નાખી અને રસોઈ ચૂલે રસોઈ કરવામાં આવતી હતી। કારણ કે ત્યારના સમયની અંદર, વર્ષો પહેલાં અત્યારના સમયની જેમ આ ગેસની સુવિધા ન હતી, એલપીજી કે સીએનજી ગેસ છે એનો ઉપયોગ થતો ન હતો। અત્યારના સમયની અંદર તમને ખબર છે કે ગેસ સિલિન્ડર, જે એલપીજી ગેસના સિલિન્ડર આવતા હતા, એની બદલે અત્યારના સમયની અંદર પાઇપલાઇનની વ્યવસ્થા થઈ ગઈ છે કે કોઈ પણ સમયે સિલિન્ડર છે એની અંદર ઉપયોગ કરવાની જરૂર પડતી નથી। પાઇપલાઇન દ્વારા જ દરેક ઘરોની અંદર ગેસ છે એ પહોંચાડવામાં આવે છે। જ્યારે એલપીજી ગેસના સિલિન્ડર પૂરા થઈ ગયા હોય તો ઘણા લોકોને મુશ્કેલીઓ પણ પડતી હતી। તો તે ત્યારના સમયની અંદર, પહેલાંના સમયની અંદર આવી વ્યવસ્થા ન હતી ત્યારે લાકડાનો અને છાણાનો તેમજ કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। દરેકના ઘરોમાં પ્રકાશ મેળવવા માટે કેરોસીનનો અથવા તો કોલસાનો અથવા તો એલપીજી ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો। રસોઈ બનાવવા માટે તેમજ પ્રકાશ મેળવવા માટે આવા બળતણોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને દરેક લોકો છે એ પોતાનું ગુજરાન આવી રીતે ચલાવતા હતા। હવે 20 વર્ષની અંદર બળતણ છે એમાં થયેલો બદલાવ એ આપણે આ એક સ્તંભ આલેખ દ્વારા શીખીએ। અહીં તમને વર્ષ 1976 થી લઈ અને 1996 સુધીનો આ 20 વર્ષનો સમયગાળાની અંદર બળતણની અંદર થયેલા બદલાવ વિશેની માહિતી તમારા પાઠ્યપુસ્તકની અંદર આ સ્તંભ આલેખ દ્વારા દર્શાવવામાં આવેલી છે, જે અહીં આપણે શીખીશું। તો આ 100 વર્ષમાં ઉપયોગમાં લેવામાં આવતા દરેક ઘરોની અંદર બળતણો એના વિશે આપણે શીખીશું। 1976માં જોઈએ તો છાણા અને લાકડાનો ઉપયોગ 100માંથી કેટલા લોકો કરતા, તો કે 84 જેટલા લોકો છે એ છાણા અને લાકડાનો ઉપયોગ કરતા હતા, એટલે કે વધારે પ્રમાણમાં છાણા અને લાકડા વપરાતા હતા। જ્યારે 10% જેવા 10 જેટલા લોકો છે એ એલપીજી અને કેરોસીનનો ઉપયોગ કરતા થયા હતા અને 5 જેટલા લોકો કોલસાનો તેમજ 1% જેટલા લોકો વિદ્યુતનો ઉપયોગ કરતા હતા। હવે 20 વર્ષના આ સમયગાળાની અંદર ઈસવીસન 1996માં જોઈએ તો 100માંથી 75% જેટલા લોકો છે એ છાણા અને લાકડાનો ઉપયોગ કરતા હતા, એટલે કે અહીં 84 જેટલા લોકો હતા, અહીંયા કેટલા આવી ગયા તો કે 75 જેટલા લોકો, તો આ પ્રમાણ છે એ ઘટ્યું। ત્યારબાદ એલપીજી અને કેરોસીનનો ઉપયોગ, તો એનું પ્રમાણ છે એ વધ્યું, 18% જેટલું થઈ ગયું, અહીંયા કેટલું હતું 10% જેટલું, જે વધી અને 2096 સુધીમાં 18 જેટલું થઈ ગયું છે। તેમજ કોલસાનું પ્રમાણ, તો એ 2% જેટલું થઈ ગયું છે, અહીં કેટલું હતું તો કે 5%, એમાં ઘટાડો થઈ ગયો। ત્યારબાદ વિદ્યુત, તો વિદ્યુતનું પ્રમાણ 1% જેટલું જ હતું, જે વધી અને 1996 સુધીમાં વિદ્યુતનું પ્રમાણ 5% જેટલું થઈ ગયું। તો બળતણ ક્ષેત્રે પણ સમય બદલાતા ઘણા બધા ફેરફારો જોવા મળે છે, કે પહેલાંના સમયની અંદર લાકડા છે કે કોલસા છે
કે છાણા છે એનો બળતણ તરીકે અને પ્રકાશ મેળવવા માટે ઉપયોગ થતો હતો, પરંતુ સમય બદલાતા અત્યારે 2020ના સમય સુધીની અંદર ઘણો બધો ફેરફાર થયો છે. ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે અને ઘણી બધી વસ્તુઓનો વિકાસ પણ થઈ ગયો છે કે જેના દ્વારા પ્રકાશ પણ મેળવવામાં આવે છે અને વિદ્યુત છે એના દ્વારા દરેક જગ્યાએ અનેક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તેવી જ રીતે બળતણમાં જોઈએ તો બળતણની અંદર પણ મોટા ફેરફારો થયા છે અને પરિવર્તનો આવ્યા છે કે પહેલેના સમયની અંદર લાકડાનો ઉપયોગ અને કોલસાનો ઉપયોગ થતો હતો, જેને લીધે ધુમાડો થતો હતો અને ઘણી બધી તકલીફો પણ થતી હતી. જ્યારે અત્યારના સમયની અંદર આ ગેસની સુવિધા આવી જવાના કારણે રસોઈ પણ ઝડપથી બને છે, સ્વાદિષ્ટ પણ બને છે, તેમજ સમયનો પણ બચાવ થાય છે. અને વાહનોની અંદર જોઈએ તો ઇલેક્ટ્રિક વાહનોનો પણ વિકાસ થયો છે, જેથી બળતણ છે એને પેટ્રોલિયમમાં પેદાશો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એને પણ બચાવી શકાય છે. પરંતુ સમય જેમ જેમ પસાર થશે, હજુ પણ આગળના વર્ષોની અંદર આ આગલી જે પેઢી હોય છે તે વધારે ને વધારે ટેકનોલોજી વિકસાવશે, તો સૂર્ય દ્વારા કે જ્યારે કોઈ પણ સમયે ખૂટતો નથી એવો ઊર્જાનો સ્ત્રોત છે સૂર્ય, અને પવન ઊર્જા દ્વારા જે ચાલતા સાધનો છે એ પણ એનો પણ વિકાસ વધુ ને વધુ થતો જોવા મળશે. વધારે ને વધારે વિકાસ થાય તેવા પ્રયત્નો આપણે કરવાના છે. અને આ જે પેટ્રોલિયમ પેદાશો છે કે જે ભવિષ્યમાં ખૂટી જાય તેવો ઊર્જાનો સ્ત્રોત છે, તેનો આપણે ખૂબ જ મર્યાદિત એવો વપરાશ કરીશું, જેનો દરેકે પ્રયત્ન કરવાનો છે. કારણ કે તમારી આગલી પેઢી છે તે પણ આ વસ્તુ વિશે જાણી શકે, તેને વાપરી શકે તેવા પ્રયત્નો કરવાના છે. માટે આપણે દરેક આ ઊર્જાના સ્ત્રોતો છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, તેમજ વધારે ને વધારે સૌર ઊર્જાથી ચાલતા અને પવન ઊર્જાથી ચાલી શકે તેવા સાધનો વિકસાવવા જોઈએ, તેના માટે પણ પ્રયત્ન કરીશું. અહીં આ લેક્ચરને આ પાઠને પૂર્ણ કરીએ છીએ. ફરી વખત મળશું. જય હિન્દ, જય ભારત.